गुड मॉर्निंग स्टूडेंट्स। तो आज थोड़ी प्रॉब्लम थी गई है, लैपटॉप नहीं मेरी पास, तो एटले ज आपणे बुक में थी आपणे आज भणी लीए, राइट। तो लास्ट में आपणे बधुं भण्या था, राइट। लास्ट भण्या था बेसिन फ्लडिंग अने ઝિગઝેગ મેથડ, રાઈટ। તો આજે આપણે ભણીશું ફુરો મેથડ, રાઈટ। સો ઇન ધીસ ફુરો મેથડ ઓફ ઇરિગેશન, વોટર ઇઝ અપ્લાય ટુ ધ લેન્ડ ટુ બી ઇરિગેટેડ બાય અ સિરીઝ ઓફ લોંગ નેરો ફિલ્ડ ચેનલ્સ ઇઝ ઓલ્સો કોલ્ડ ફુરો, રાઈટ। શું કહે છે કે સિરીઝમાં ફુરો મેથડ શું કહે છે કે ફુરો મેથડ ઓફ ઇરિગેશન છે, એમાં વોટર કેવી રીતે અપ્લાય કરવામાં આવે છે, એવી રીતે અપ્લાય કરવામાં આવે છે કે સિરીઝમાં તમે આપી શકો છો। જેમ કે સપોઝ અહીંયા દેખી શકાય, આને શું કહેવાય, એક સિરીઝ છે, 1 2 3 4 આ બધા ફુરો છે, રાઈટ। કે એમાં શું કરવાનું કે સિરીઝ કહેવાય બધી, તો નેરો ફિલ્ડ ચેનલ્સ કોલ્ડ ફુરો, આ જે ફિલ્ડ ચેનલ્સ પ્રોવાઈડ કરી છે નેરો, એને શું કહેવાય છે, ફુરો, વિચ આર ડગ એન્ડ એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ ઇટ મે બી નોટેડ ધેટ વોટર ઇઝ નોટ સ્પ્રેડ ઓલ ઓવર ધ ઇરિગેટેડ એરિયા. ધ વોટર ફ્લોઈંગ ઇન ધ ફુરો ઇન્ફિલ્ટ્રેટ્સ ધ સોઇલ એન્ડ સ્પ્રેડ લિટરલી એન્ડ રીચીસ ધ રૂટ્સ ઓફ ધ પ્લાન્ટ બિટવીન ધ ફુરો. શું કહે છે કે અહીંયા પાણી આપવામાં આવે છે, બધી જગ્યાએ પાણી નથી આવે, ખાલી ફુરોમાં જ પાણી આપવામાં આવે છે. તો ફુરો જેમાં જે પાણી આપીએ છીએ એના લીધે થઈને જાતે જ જેટલું પાણી જોતું હોય, અહીંયા સપોઝ આ એનો ઉપરથી ટોપ વ્યૂ દેખાડે છે, આને સાઈડ વ્યૂ દેખાડો છે, રાઈટ. તો કે આ ફુરો છે, રાઈટ. તમે અહીંયા પાણી પ્રોવાઈડ કરો તો અહીંયાથી એ શું કરશે, અહીંયા રૂટ્સમાંથી અહીંયા પાણી એકબીજાને પાણી જાતે જ અહીંયા ફુરો જે આપણે પ્રોવાઈડ કર્યું છે એનાથી આપણે પાણી શું થઈ જશે, આપોઆપ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, રૂટ સુધી જાતે જ પહોંચી જશે, રાઈટ. સો ઇન ધ ફ્લડિંગ, ઇન ધીસ ફ્લડિંગ મેથડ ડિસ્કસ અર્લિયર, ધ એન્ટાયર લેન્ડ ઇઝ વેટેડ ડાયરેક્ટલી બાય ધ વોટર, વેર ઇઝ એન્ડ ધ ફુરો મેથડ ઓનલી અ પાર્ટ ઓફ ધ લેન્ડ ઇઝ વેટેડ. નાઇટ, ફ્લડિંગ મેથડમાં શું થતું હતું કે આખું જે લેન્ડ જે છે એ આખું તમે દરેક લેન્ડમાં સ્ટાર્ટિંગથી એન્ડ સુધી તમે શું કરતા હતા, એને વોટર પ્રોવાઈડ કરતા હતા. પણ આમાં શું છે, ખાલી ફુરો મેથડથી ખાલી ફુરોમાં જ પાણી પ્રોવાઈડ કરવામાં આવે છે, એ જાતે જ એનું વોટર ડિસ્ટ્રીબ્યુશન રૂટ સુધી કરી નાખે છે, રાઈટ. કે જ્યાં જે પાર્ટમાં લેન્ડ કરવાનું હોય ત્યાં જ ખાલી પાણી પ્રોવાઈડ કરવામાં આવે છે ફુરો મેથડ માટે. ધ વેટેડ એરિયા યુઝ્યુઅલી વેરીઝ ફ્રોમ 1/5 to 1/2 ઓફ ધ ટોટલ એરિયા. ઇટ હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ ધ ઇવાપોરેશન લોસીસ એન્ડ અચીવિંગ હાઈ વોટર એપ્લિકેશન એફિશિયન્સી. એના લીધે શું થશે કે ઇવાપોરેશન લોસીસ જે થતા હશે કેવા થશે, ઓછા થશે. એના લીધે શું થશે, તમારી વોટર એપ્લિકેશન એફિશિયન્સી કેવી થશે, વધશે, હાઈ રહેશે, રાઈટ. ધ ફુરો મેથડ ઓફ ઇરિગેશન ઇઝ કોમનલી યુઝડ એઝ અ રો ક્રોપ સચ એઝ મેઝ, જવાર, સુગર કેન, કોટન, ટબાકો, ગ્રાઉન્ડનટ્સ, પોટેટો, રાઈટ. એટલે આ બધા પાક માટે શું થશે, એક એડવાન્ટેજ, આ બધા જે ક્રોપ જે છે એ જનરલી એની માટે ફુરો મેથડ યુઝ થતી હોય છે, રાઈટ. કયા માટે, કોટન, ટબેકો, સુગર કેન, જવાર, રાઈટ, એ બધા માટે. તો આ એની ફિગર છે કે અહીંયા સિરીઝ ઓફ ફુરોસ આપેલું છે, એટલે કે ફિલ્ડ ટનલ્સ પ્રોવાઈડ કરે છે, 1 2 3 4, રાઈટ. એ તમને સાઈડમાંથી જોશો, બરાબર, આ એનો સેક્શન કટઆઉટ કર્યો છે, એને સાઈડમાંથી તમને આવું દેખાશે કે અહીંયા આવી રીતે ટ્રીસ હશે, કાં તો તમારો પાક ઊભો હશે. અહીંયા એક મેઇન તમારું વોટર ડિસ્ટ્રીબ્યુશન અહીંયાથી થશે, અહીંયાથી તમે પાણી અહીંયા પ્રોવાઈડ કરશો, રાઈટ. આટલામાં, રાઈટ, દરેક સિરીઝ માટે અહીંયા એક આવી રીતે મેઇન ડીચ પ્રોવાઈડ કરેલું હોય છે. સપોઝ આ ચાર છે તેની માટે અહીંયા આવી રીતે અલગથી પ્રોવાઈડ કરેલું હોય છે, બીજા ચાર માટે બીજા અલગથી પ્રોવાઈડ કરેલું હોય, રાઈટ. નેક્સ્ટ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ અલાઇમેન્ટ, ધ ફુરો મે બી ક્લાસિફાઈ ઇન્ટુ ટુ ટાઈપ્સ. કયા કયા ટાઈપ્સમાં ડિવાઈડ થાય છે ઓન ધ બેઝિસ ઓફ અલાઇમેન્ટ, સ્ટ્રેટ ફુરોઝ એન્ડ કન્ટુર ફુરોઝ. હવે એમાં કયા કયા બે છે, તો સ્ટ્રેટ ફુરોઝમાં શું છે, સ્ટ્રેટ ફુરોઝ આર યુઝડ વેર ધ લેન્ડ સ્લોપ ઇઝ નોમિનલ. જ્યારે લેન્ડ સ્લોપ તમારો નોમિનલ હોય ત્યારે સ્ટ્રેટ ફુરોઝ યુઝ થાય છે. ધીસ આર અલાઇન્ડ મોર ઓર લેસ અલોંગ ધ સ્ટ્રેટ લાઇન્સ પેરેલલ ટુ ઇચ અધર એન્ડ અલોંગ ધ સ્લોપ ઓફ ધ લેન્ડ.
दिस फूरो आर द बेस्ट शूटर वेर द लैंड स्लोप डू नॉट एक्सीड 0.75%। यूज कह रहे कि आ फूरोज क्यारे यूज थाय छे सौथी वधारे सूटेबल त्यारे थाय छे ज्यारे तमारो स्लोप जे छे 0.75% थी वधारे होय नहीं त्यारे तमारो शू यूज थाय छे स्ट्रेट फूरोज। हवे कंटूर फूरोज क्यारे यूज थाय तो दीस आर द फूरोज विच आर अलाइन अलोंग द कंटूर्स एंड हेन्स दीज आर लेड अक्रॉस द स्लोप ऑफ द लैंड। सो दीस फूरोज आर देर फॉर कर्व्ड इन प्लान एंड आर यूजुअली अडोप्टेड वेर द लैंड टू बी इरिगेटेड हैज रिलेटिवली अ स्टीपर स्लोप। ज्या ज्या स्टीपर स्लोप्स प्रोवाइड करेला हो ज्या ज्या स्टीपर स्लोप तमारा आपेला हो त्या त्या तमे कंटूर फूरोस ने यूज कर सको। कंटूर तमने ख्याल आवी रीते आवी रीते कंटूर्स एटले कर्व कर्व में प्रोवाइड करेला होय छे ने राइट। हवे एडवांटेजेस शू छे फूरो मेथडना तो एडवांटेजेस ऑफ फूरो मेथड फर्स्ट इज लो इवापोरेशन लॉसिस एज ओनली 1/5 और 1/2 ऑफ द इरिगेटेड लैंड सरफेस इज वेटेड। इट इज सुटेबल फॉर रो क्रॉप सच एज मेज जवार सुगर कैन कॉटन टबैको ग्राउंडनट्स पोटेटो एक्सेट्रा। इट इज सुटेबल फॉर दोज क्रॉप्स लाइक मेज दैट आर इंजर्ड बाय इंजर्ड बाय अ कॉन्टैक्ट विथ वॉटर राइट। नो वेस्टेजेस ऑफ लैंड इन फील्ड डिचेस फेयरली एफिशियंट इन वॉटर यूज रिलेटिवली चीप टू कंस्ट्रक्ट एंड मेंटेन। इट इज पॉसिबल टू कल्टिवेट अर्लियर इन हैवी सॉइल। फूरो सर्व्स एज अ ड्रेनेज वेज फॉर सरफेस रन ऑफ इन एरियाज ऑफ हैवी रेनफॉल। लेबर रिक्वायरमेंट इन लैंड प्रिपरेशन एंड इरीगेशन आर वेरी मच रिड्यूस राइट। तब द एडवांटेज था कि आम लेबर कॉस्ट ओछो थाय छे कारण के एनो प्रिपेरेशन करवामां कोई प्रॉपर लेबर नी जरूर पड़े नहीं तमे जाते भी करी शको छो राइट। ज्यारे सरफेस रन ऑफ थतुं हशे हेवी रेनफॉलना लीधे तो फूरो जे छे एज अ ड्रेनेज वर्क जेवुं काम करे छे राइट। एटले ए बधुं पाणी ज्यांथी धोवाई जतुं हतुं ए बधुं पाणी क्यां भेगुं थशे फूरोजमां भेगुं थशे। ए शू इजीली तमे कल्टिवेट करी शको हेवी सॉइल आपेली होय तो भी तमे एने इजीली कल्टिवेट करी शको राइट। એને કન્સ્ટ્રક્ટ કરવાનું એકદમ ચીપ છે અને એને મેન્ટેન કરવું એ બી એકદમ ઇઝી છે એને એના લીધે આપણે વોટરનો જે યુઝ છે એકદમ કેવો થાય છે એફિશિયન્ટ થાય છે કોઈ લેન્ડ વેસ્ટ થતો નથી રાઈટ। બીચીસના લીધે અલગ કોઈ લેન્ડ પ્રોવાઈડ કરવાની જરૂર હોતી નથી। અમુક ક્રોપ્સ માટે એ બહુ જરૂરી છે જેમ કે મેઝ જવાર સુગર કેન એ બધા માટે કેવું છે એકદમ સુટેબલ છે અને ઇવાપોરેશન લોસ બી કેટલો છે ઓછો છે। ડિસએડવાન્ટેજમાં શું છે નોટ રિકમેન્ડેડ ફોર વેરી લાઇટ સોઇલ હેવિંગ હાઈ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી। Ditches may interface with tillage, usually expensive from consideration of time, labor cost, serious erosion hazard and adequate drainage need to be provided. તો આ બધા એના કેવા થઈ ગયા ડિસએડવાન્ટેજ। નેક્સ્ટ છે તમારા ડિઝાઇન ફીચર્સ ઓફ ફૂરો મેથડ। ફર્સ્ટ શું છે એને ફૂરો મેથડ ડિઝાઇન કરો તેની માટે ફૂરોઝનું કંઈક સાઇઝ સ્પેસિમેન કે એની આટલી સાઇઝ હોવી જોઈએ આટલી વિડ્થમાં પ્રોવાઈડ કરો આટલી ડેપ્થ હોવી જોઈએ તો એ શું છે તે આપણે જોઈએ કે સ્પેસિંગ ઓફ ફૂરોઝ બેની વચ્ચે સ્પેસિંગ કેટલું રાખવું જોઈએ તો સ્પેસિંગ ઓફ ફૂરોઝ ડિપેન્ડિંગ અપોન ધ સ્પેસિંગ ઓફ રો ઓફ પ્લાન્ટ ઇન મોસ્ટ ઓફ ધ કેસીસ વન ફૂરો ઇઝ પ્રોવાઈડેડ ફોર ઇચ રો ઓફ ધ પ્લાન્ટ. ધ ક્રોપ્સ લાઇક પોટેટોઝ કોટન મેઝ આર પ્લાન્ટ 600 to 900 mm અપાર્ટ and have a one row of plant between two furrows. However, vegetable crops such as carrots, onions, etc. are spaced 300 to 400 mm apart and often have two rows of plants between two furrows. Thus, the normal furrow spacing may be between 1 and 2 meters, right? અહીંયા કીધું છે કે જનરલી ફૂરો વચ્ચેનું સ્પેસિંગ કેવું હોવું જોઈએ 1 to 2 meters હોવું જોઈએ અને દરેક પ્લાન્ટ જે છે એકબીજાથી કેટલા દૂર હોવા જોઈએ 600 to 900 mm દૂર હોવા જોઈએ. અલગ અલગ પ્લાન્ટ માટે અલગ અલગ છે રાઈટ. વેજીટેબલ માટે તમને કીધું કે 300 to 400 mm અપાર્ટ એટલે દૂર હોવા જોઈએ એકબીજાથી રાઈટ. આ બધા ક્રોપ્સ માટે જે કોટન પોટેટોસ મેઝ માટે છે એમાં 600 to 900 mm વચ્ચે સ્પેસ રાખવાની જરૂર રાઈટ. તો એ બધું તમને પ્રોવાઈડ કરવું જોઈએ. શેપ એન્ડ સાઇઝ ઓફ ફૂરો કેવા હોવા જોઈએ. ધ શેપ એન્ડ સાઇઝ ઓફ ફૂરો મેન્ટેન મેઇનલી ડિપેન્ડ અપોન ધ સોઇલ કન્ડિશન્સ એન્ડ ટાઈપ ઓફ ક્રોપ રાઈટ. બે પર મેઇન ડિપેન્ડ કરે સોઇલ કન્ડિશન અને ટાઈપ ઓફ ક્રોપ. જનરલી ફૂરોઝ આર યુઝડ આઈધર યુ શેપ, વી શેપ એન્ડ પેરાબોલિક શેપ ઓર ટ્રાવેઝ્યુલર શેપ. આટલા આટલા શેપમાં તમે પ્રોવાઈડ યુ શેપમાં પ્રોવાઈડ કરી શકો, વી શેપમાં પ્રોવાઈડ, પેરાબોલિક કર્વ શેપમાં, ટ્રેપેઝોઇડલમાં તમે પ્રોવાઈડ કરી શકો રાઈટ. For the soils of low permeability, a wide and shallow furrow is preferred since it gives more area of water infiltrate.
જનરલી આપણે વાઇડ અને શેલો ફૂરો પ્રિફર કરતા હોઈએ છીએ. ઓન ધ અધર હેન્ડ ફોર હાઈલી પરમિએબલ સોઇલ, જ્યાં હાઈલી પરમિએબલ સોઇલ હોય ત્યાં આપણે કેવું યુઝ કરીશું, નેરો અને ડીપ ફૂરો, રાઈટ? કે જેનાથી આપણે શું અવોઈડ કરી શકીશું, એક્સેસિવ પર્કોલેશન, રાઈટ? પાણીનું એક્સેસિવ પર્કોલેશન થતું હશે એ આપણે શું કરી શકીશું, અવોઈડ. યુઝ્યુઅલી ફૂરોઝ ઓફ 75 mm to 125 mm ડેપ્થ આર સુટેબલ ફોર રો ક્રોપ્સ, રાઈટ? આટલી ડેફ કેવી છે રો ક્રોપ માટે સુટેબલ છે, 75 mm to 125 mm. નાવ લેન્થ ઓફ ફૂરો કેટલી હોવી જોઈએ? તો ફૂરો શુડ નોટ બી ટુ લોંગ ઓર ટુ શોર્ટ, બહુ લાંબી ના હોવી જોઈએ, બહુ ટૂંકી ના હોવી જોઈએ. ફૂરો મસ્ટ બી શોર્ટર ફોર પોરસ સેન્ડી સોઇલ ધેન ફોર ટાઇટ ક્લે સોઇલ ઓર હેવી સોઇલ. ફોર ક્લે સોઇલ ધ લેન્થ ઓફ ફૂરો ઇઝ અબાઉટ, બંને માટે ક્રાઇટેરિયા આપ્યો છે કે ક્લે સોઇલ અને હેવી સોઇલ માટે લેન્થ ઓફ ફૂરો કેટલી હોવી જોઈએ. તો ક્લે સોઇલ માટે લેન્થ ઓફ ફૂરો હોવું જોઈએ 300 to 400 mm, જ્યારે સેન્ડી સોઇલ કેની માટે હોવું જોઈએ 60 to 300 meter, રાઈટ? ધ ડિસ્ચાર્જ ઇન ધ ફૂરો ઓલ્સો કોલ્ડ ફૂરો સ્ટ્રીમ શુડ બી સચ ધેટ ઇટ ડઝ નોટ કોઝ સોઇલ ઇરોશન ઇન ધ અપર રીચીસ. એ જ્યારે ડિસ્ચાર્જ થતું હોય ફૂરો, તો એ રીતે પ્રોવાઈડ કરવાનું કે એના લીધે આપણે સોઇલ ઇરોશન ના થાય, રાઈટ? સો મેક્સિમમ નોન ઇરોઝિવ ફ્લો રેટ, જેને આપણે QM કરીએ છીએ, એ એસ્ટિમેટર કર એક ઇક્વેશન છે, રાઈટ? ઇમ્પેરિકલ ઇક્વેશન આપ્યું છે, QM ઇઝ કોલ્ડ 0.60/S. તો ત્યાં QM શું છે? કે મેક્સિમમ નોન ઇરોઝિવ ફ્લો રેટ ઇન લીટર પર સેકન્ડ, જ્યારે એસ શું છે? સ્લોપ ઓફ ફૂરો, જેને આપણે પર્સન્ટેજમાં દેખાડીએ છીએ, રાઈટ? તો જ્યારે આપણે વિથ અ સ્ટ્રીમ ઓફ નોન સાઇઝ ઓફ એવરેજ ડેપ્થ ઓફ વોટર અપ્લાઇડ ડ્યુરિંગ એન ઇરિગેશન કેન બી કેલ્ક્યુલેટેડ ફ્રોમ ધ ફોલોઈંગ એક્સપ્રેશન. એના માટે બી ઇક્વેશન છે, ડી ઇઝ ઇક્વલ ટુ 3600 × Q/T/WL. હવે એમાં કયા કયા છે, રાઈટ? ડી એટલે શું છે? એવરેજ ડેપ્થ ઓફ વોટર અપ્લાઇડ, રાઈટ, એ mm માં હશે. ક્યુ શું છે? તમારો ડિસ્ચાર્જ, એ સેમાં હશે, પર સેકન્ડ હશે, લીટરમાં, લીટર પર સેકન્ડમાં હશે. ટી શું છે? ડ્યુરેશન છે, અવર્સમાં પ્રોવાઈડ કરીએ છીએ. ડબલ્યુ સ્પેસિંગ ઓફ ફૂરો છે, મીટરમાં પ્રોવાઈડ કર્યો છે. એલ છે લેન્થ ઓફ ફૂરો છે, એ બી મીટરમાં પ્રોવાઈડ કર્યો છે, રાઈટ? નેક્સ્ટ છે તમારું કન્ટુર ફાર્મિંગ. હવે કન્ટુર ફાર્મિંગમાં શું છે? કન્ટુર ફાર્મિંગ કન્ટુર ફાર્મિંગ ઇઝ અ પ્રેક્ટિસ ઇન હિલી રિજન્સ વેર ધ લેન્ડ્સ ટુ બી ઇરિગેટેડ હેવ અ સ્ટીપ સ્લોપ. ઇટ ઓલ્સો કંટ્રોલ્સ ઇરોશન.